પાછળથી બે નીચે માઈક ઉપર લો. ઉદયભાઈ માઈક આગળ લઈને બકા. સારવાર કરી
સર, બે વર્ષથી એર એમ્બ્યુલન્સ લાવવાની વાત ચાલે છે. સિવિલ ટ્રોમા સેન્ટરમાં હેલિપેડ બની ગયું છે, ત્યાંથી ડાડો પડી ગઈ છે. સર, એર એમ્બ્યુલન્સ ક્યારે આવશે? બોટ એમ્બ્યુલન્સ આવે? ઉજયભાઈ, જો અમે વ્યવસ્થાઓ કરી રાખી છે એર એમ્બ્યુલન્સ બસાવવા માટે, રાજ્ય સરકારે બેન, લાઈવ થોડો માઇક નીચે રાખો. એવા સમયે આવા વ્યક્તિઓને ચરમજી શિફ્ટ કરવા એ જરૂરી છે. એના માટેની વ્યવસ્થા જે હોસ્પિટલો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ વગેરે કરે છે, એમને અમે ઓફર કરી છે. તમે વ્યવસ્થા કરો, રાજ્ય સરકારે પણ અમને મદદરૂપ થશે. એ વાત સાચી પણ છે કે અમારી અમદાવાદની સિવિલ હોસ્પિટલના જે નવા બિલ્ડિંગ બન્યા છે અથવા ખાનગી હોસ્પિટલોના જે સુપર સ્પેશિયાલિટી સારવાર ધરાવતી હોસ્પિટલ એના જે બિલ્ડિંગ બન્યા છે, એમાંથી કેટલીક હોસ્પિટલોએ પોતાના બિલ્ડિંગના અભાવ ઉપર જૂની ગાડીઓ પાછળ સ્ક્રેપમાં જે પડી બધી ધૂળ ખાય છે એનું કઈ કરવાનું? સરકારમાં જૂની ગાડીઓના નિકાલ માટે એક પ્રોસિજર છે. વાત સાચી છે કે સરકારના કોઈ પણ વિભાગની જૂની ગાડી હોય તો એને કન્ડેમ કરવી પડે, પછી એને જાહેરાત વેચવી પડે, અને વેચવા માટે વ્યવસ્થા પ્રોસેસ મારફત અમે કરીએ છીએ. ભારત ઉપર લે, માઇક ઉપર લે બકા. 100 એમ્બ્યુલન્સ ભારત ઉપર લે. 08 જે અમે ખરીદી છે એ એમ્બ્યુલન્સ આવી ગઈ છે. હવે એનું અંદરના ઇક્વિપમેન્ટ, અંદરની સાધન સામગ્રી એ ફિટ કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધી છે. એમ્બ્યુલન્સ જે અત્યારે ગુજરાતમાં ચાલે છે એ પણ દર વર્ષે લાખલાખ કિલોમીટરથી વધુ કરે છે. કિલોમીટરથી વધુ કરેલી અમે એની સેવામાંથી મુક્ત કરીએ છીએ અને નવી એમ્બ્યુલન્સ વસાવીએ છીએ. આ પ્રક્રિયા સતત ચાલે છે અને એ પ્રમાણે રાજ્ય સરકાર બજેટ પણ ફાળવે છે. 2007માં માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતમાં 108 સેવાની શરૂઆત કરી હતી. એ સેવા અમે વધુને વધુ વિસ્તારતા દઈએ છીએ. વધુને વધુ આધુનિક સુવિધાઓ મારા સુપર રાખ કિતના માલ ભરના, કિતની ઊંચાઈ તક ભરના, વો નિયમ સે તે હૈ. જીબી કી યાની કી પાવર ગ્રીડ કી જો ઇલેક્ટ્રિસિટી સપ્લાય કી જો લાઇને હૈ, उस लाइनों को टच हो जाए. इस प्रकार से अगर कोई भी माल सामान कोई भी ट्रक में भरा हो सकता है कि उसका टच होने के कारण करंट भी लग सकता है, आग भी लग सकती है और कोई एक्सीडेंट भी हो सकता है. तो मैंने कल जो देखा, अभी मैंने डिटेल नहीं ली है, लेकिन घास भर के जो ट्रक जा रहे थे उसमें इतनी ऊंचाई तक घास की बोरियाँ लादी हुई थी कि इलेक्ट्रिसिटी लाइन को वो टच हो गई और जैसे ही टच हुई कि तुरंत उसके फायर हो गया है, ऐसा मैंने देखा है. સાહેબ, આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને જે વાતો ચાલી રહી છે, એ પહેલા ભાવ ઘટાડ્યો તો વધુ એક વાર વિચારણા કરી તમારી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા જાય છે. આપણે બધા જાણીએ છીએ કે મિડલ ઇસ્ટમાં અને ઇઝરાયલ અને અન્ય દેશોની આજુબાજુ જ્યાં મોટા પ્રમાણમાં તેલ નીકળે છે અને બીજા દેશોમાં પણ જે પરિસ્થિતિ અશાંતિની ઊભી થઈ છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ વધતા જાય છે. એ પણ એક મોટું કારણ છે કે પેટ્રોલ ડીઝલ ભાવ વધી રહ્યા છે.
સાથે સાથે જે લોકલ ડિમાન્ડ છે એ પણ ભાવ વધવા છતાં મોટા પ્રમાણમાં વધતી જાય છે અને એના કારણે પેટ્રોલ ડીઝલનો વપરાશ વધતો જાય છે. અબજો રૂપિયાનો કિંમતી વિદેશી ઉડિયામણ ખર્ચ કરી આપણા ભારત દેશમાં કૃત્રિ આયાત કરવી પડે છે અને આયાત કરેલું ક્રૂડ હોય જે પડતર કિંમત હોય એની પ્રોસેસ કિંમત ઉમેરી અને એ બજારમાં વેચવામાં આવે છે. પણ સાહેબ આપણે 35 રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ છે, થોડી રાહત પબ્લિક માંગી રહી છે. ટેક્સ તો ભૂતકાળમાં હતો, એટલો અત્યારે પણ છે. મેં વિધાનસભામાં પણ જ્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ આ અંગે રજૂઆત કરી ત્યારે મેં વિગતવાર આંકડા આ બજેટ સત્રમાં જ આપ્યા હતા. દેશના તમામ રાજ્યોમાં ગુજરાત જેટલો અથવા ઘણા રાજ્યોમાં ગુજરાતથી વધુ પેટ્રોલ ડીઝલ ઉપરનો ટેક્સ છે. ટેક્સની આ આવક એ રાજ્ય સરકારની મુખ્ય આવક છે. રાજ્યના વાહનોની સંખ્યામાં પણ વધારો થાય છે, પેટ્રોલ ડીઝલના કિંમતમાં પણ વધારો થાય છે, તેના વપરાશમાં પણ વધારો થાય છે. પેટ્રોલ ડીઝલની કિંમત ગુજરાત સરકાર એક માત્ર એવી સરકાર આપણી છે જે અમે વેટની અંદર ઘટાડો કરી અને થોડા સમય પહેલાં નાગરિકોને રાહત આપેલી. કોઈ પણ રાજ્ય સરકારે ગુજરાત કરતાં વધુ ટેક્સ હોવા છતાં ગુજરાતની જે વેટમાં ઘટાડો કરી અને પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. આપણે એકલાજ કર્યો છે અને જરૂરિયાત પ્રમાણે સમય સંજોગ પ્રમાણે જે શક્ય હશે એટલું કરવા પાત્ર છે. મેં કાલે ટીવીમાં જોયું છે ભારત સરકારના પેટ્રોલ મંત્રી શ્રી ધર્મેન્દ્રજી આજે પેટ્રોલ ડીઝલની ઉત્પાદક કંપનીઓ સાથે એમની મિટિંગ રાખી છે. આપણે આશા રાખીએ કે એમાં કોઈ ફળદાયી પરિણામ આપણને પ્રાપ્ત થાય. સાહેબ હાર્દિકે કાલે એક પત્ર લખીને પાટીદાર ધારાસભ્યોને બોલાયા છે, તમને બી કંઈ પત્ર મળ્યો છે ખરો? તો તમને કંઈ જાણ કરી છે કે ભાઈ તમામ લોકો પાટીદાર ધારાસભ્યોએ આવું એવું આવવાનું છે? ચૂંટણી પહેલાંની થોડો સમય તમે બધા યાદ કરો, તમે જ પૂછનારા હતા, તમે જ બતાવનારા હતા. હાર્દિકે અમારા ભારતીય જનતા પક્ષના પાટીદાર નેતાઓ ઉપર, પાટીદાર ધારાસભ્યો ઉપર, પાટીદાર સંસદ સભ્યો ઉપર જે બેફામ આક્ષેપ કર્યા હતા, જે ન વાપરી શકાય એવા ઉચ્ચારણો કરી બધાનું અપમાન કર્યું હતું, એ આખું ગુજરાત જાણે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના હાથા બની કેટલાક પાટીદાર નેતાઓએ પાટીદાર ધારાસભ્યોને હરાવવા માટે ખૂબ મહેનત કરી હતી. કોંગ્રેસના પૈસાથી, કોંગ્રેસના માર્ગદર્શનથી બધું જ આયોજન ભાજપના પાટીદાર ઉમેદવારોને હરાવવા માટે જે લોકોએ કર્યું હતું, જે લોકોએ પાટીદાર ભાજપના નેતાઓ વિશે ભૂતકાળમાં જે અપશબ્દથી માંડીને અનેક પ્રકારના અશોભનીય ઉચ્ચારણો કર્યા હતા, એવા લોકોને આજે હવે ભાજપના પાટીદાર નેતાઓ, પાટીદાર ધારાસભ્યો યાદ આવે છે, એ સેટ પણ યોગ્ય નથી. અમે બધા જ સૌનો સાથ સૌનો વિકાસ એ પ્રમાણે કામ કરનારા છીએ. અમારો પક્ષ, અમારી સરકાર અને અમે બધા જ પાટીદાર સમાજ સહિત દરેક સમાજોનું ભલું કરવા માટે, એમનો વિકાસ કરવા માટે, એમની સમૃદ્ધિ વધારવા માટે કામ કરીએ છીએ. અને પાટીદારો અને જેમને અનામતનો લાભ નથી મળ્યો એમના માટે અમારી જ સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે, આર્થિક અનામત નિગમ અમલમાં મૂકી છે, આયોગ અમલમાં મૂકી છે અને આજે મીડિયા મારફતે ગુજરાતના તમામ લોકોને જણાવતા, નાગરિકોને જણાવતા મને આનંદ થાય છે કે તે બિન અનામત નિગમ છે એના બધા જ નિયમો તૈયાર થઈ ગયા છે. ટૂંક સમયમાં અમે જાહેર કરીશું કે જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે લોન જોઈતી હશે, વિદેશ જવા શિક્ષણ માટે લોન જોઈતી હશે, ધંધા રોજગાર માટે કે કૃષિ કામ માટે, ખેતીવાડી માટે લોન જોઈતી હશે, એ બધાને ખૂબ જ ઊંચા દરે વ્યાજ લઈ અને ઓછા વ્યાજની લોનો આપવાની અને અન્ય સુવિધા આપવાની બધી જ તૈયારી અમારી ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા, અમારા નિગમ દ્વારા કરી દેવામાં આવી છે. એની એક મીટિંગ ગયા અઠવાડિયે લીધી છે, એના નીતિ નિયમ ફોર્મ્સ બધું જ તૈયાર થઈ ગયું છે. એના શક્ય છે
આ અઠવાડિયામાં જ એ યોજના અમે જાહેર કરી અને નવું શૈક્ષણિક સત્ર જે આવી રહ્યું છે, 1 કરોડ જેટલા વિદ્યાર્થીઓ રાજ્યમાં જુદા જુદા ક્ષેત્રમાં અભ્યાસ કરવા માટે જે પ્રવેશ મેળવશે એમના અનેક પ્રકારની સબસિડીવાળી લોન અમે પ્રાપ્ત કરાવીશું. ધંધો રોજગાર કરવો હશે એને પણ સસ્તા વ્યાજની લોન પ્રાપ્ત કરાવીશું. ખેતીવાડીમાં પણ જે આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવી હોય એને પણ ઓછા વ્યાજની લોન અમે પ્રાપ્ત કરાવીશું અને બધા જ વર્ગો ગુજરાતની અમારી સરકારની યોજનાઓનો લાભ લે અને ગુજરાતમાં સમરસતા થાય એ માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. સાહેબ, છેલ્લો સવાલ, સાબરમતી નદી સાફ થવા માટે શું ખાસ કામગીરી કરવામાં આવી? અમદાવાદના મેયરને પૂછો તો સાહેબ.